हेलो विद्यार्थी मित्रों, धोरण त्रण विषय गणित, गणित में प्रकरण बे संख्यानी गम्मत। तो आपणे स्वाध्याय पोथीना प्रश्नों करिए। विद्यार्थी मित्रों, हवे प्रश्न 37। तो शुं कीधुं छे, बे बेनी गणतरी करीने लखो। तो अहीं तमने पहली संख्या आपी छे 101, पछी बीजी संख्या छे 103। तो शुं कर्युं छे, 101 मां 2 उमेर्या छे एटले शुं थशे 103। पछी 103 मां पाछा 2 उमेरो એટલે કેટલા થશે 105। હવે 105 માં 2 ઉમેરો એટલે કેટલા થશે 107। હવે 107 માં પાછા 2 ઉમેરો એટલે થશે 109। પછી 109 માં 2 ઉમેરવાના છે એટલે થશે 111। પછી 111 માં 2 ઉમેરો એટલે થશે 113। પછી 113 માં 2 ઉમેરો એટલે 115। પછી 117। પછી 119, 121 અને 123। હવે બીજી સંખ્યા છે તો કે 159 અને બીજી સંખ્યા છે 157। તો કે 159 કરતા 157 નાની છે એટલે શું કર્યું છે, તો કે 159 માંથી 2 બાદ કર્યા છે એટલે સંખ્યા શું મળે છે 157। 157 માંથી 2 બાદ કરો એટલે શું મળશે 155। પછી 155 માંથી 2 બાદ કરો એટલે મળશે 153। 153 માંથી 2 બાદ કરો એટલે મળશે 151। 151 માંથી 2 સંખ્યા બાદ કરો એટલે મળશે 149। પછી 149 માંથી 2 સંખ્યા બાદ કરો એટલે મળશે 147। પછી 145, પછી 143, પછી 141, 139 અને 137। હવે ત્રીજી સંખ્યા આપી છે 640, તો એમાં શું કર્યા છે 2 ઉમેરવાના છે તો કે 642। 642 માં 2 ઉમેરો એટલે થશે 644। 644 માં 2 ઉમેરો એટલે થશે 646। હવે 646 માં 2 ઉમેરો એટલે થશે 648। 648 માં 2 ઉમેરો એટલે થશે 650। 650 માં 2 ઉમેરો એટલે થશે 652। 652 માં 2 ઉમેરો એટલે થશે 654। 654 માં 2 ઉમેરો એટલે થશે 656। તો એવી રીતે તમારે ક્રમશઃ લખવાની છે। હવે ચોથી સંખ્યા છે તો કે 226, પછી 224, પછી 222। તો શું કર્યા છે, 2 બાદ કરેલા છે તો કે અહીં આવશે 222, પછી 220, પછી 218। તો એવી રીતે તમારે ક્રમશઃ આગળ લખવાની છે। હવે પ્રશ્ન 38, 3-3ની ગણતરી કરીને લખો। તો કે તમને અહીં પહેલી સંખ્યા આપી છે તે છે 430, પછી બીજી સંખ્યા છે 433। તો શું કર્યું છે, 430માં 3 ઉમેર્યા છે એટલે કે સરવાળો કર્યો છે, તો કે 433માં 3 ઉમેરો એટલે કેટલા થશે 436। હવે 436માં 2 ઉમેરો એટલે થશે 400
सॉरी 436 में केटला उमेरवाना छे 3 उमेरवाना छे एटले थशे 439 હવે 439 માં પાછા 3 ઉમેર એટલે કેટલા થશે 442 442 માં 3 ઉમેરવાના છે એટલે થશે 445 445 માં 3 ઉમેરો એટલે થશે 448 પછી થશે 451 તો બાળકો ક્રમશઃ 3 ઉમેરતા જવાના છે પછી બીજી સંખ્યા છે 383 પછી 380 377 એટલે શું કર્યું છે 3 બાદ કર્યા છે તો 377 માંથી 3 બાદ કરીએ એટલે કઈ સંખ્યા મળશે તો અહીં આવશે 374 પછી આવશે 371 પછી 368 પછી 365 તો બાળકો આવી રીતે ક્રમશઃ 3 સંખ્યા ઘટાડતી એટલે કે બાદ કરતી જવાની છે પછીની સંખ્યા છે ત્રીજી 903 પછી છે 906 તો શું કર્યા છે 3 ઉમેર્યા છે 906 માં 3 ઉમેરો એટલે થશે 909 હવે 909 માં 3 ઉમેરો એટલે થશે 912 પછી 912 માં 3 ઉમેરો એટલે થશે 915 પછી 918 અને 921 તો ક્રમશઃ લખવાની છે હવે ચોથી સંખ્યા છે 708 પછી બીજી છે 705 તો શું થયું છે 3 બાદ કર્યા છે હવે 705 માંથી 702 બાદ કરશો એટલે મળશે અહીં 3 તો કે કેટલો તફાવત છે 3 સંખ્યાનો તફાવત છે તો કે અહીં 702 છે એટલે અહીં આવશે અહીં આવશે 699 પછી 699માંથી 3 બાદ કરશો એટલે 696 પછી 693 પછી 690 તો ક્રમશઃ ઘટાડવાની છે હવે છે પ્રશ્ન 39 5 5ની ગણતરી કરો તો અહીં પહેલી સંખ્યા તમને આપી છે 450 પછી છે 455 તો શું કર્યા છે 5 ઉમેર્યા છે હવે 455માં 5 ઉમેરો એટલે થશે 460 પછી અહીં આવશે તો કે 465 470 475 480 485 તો આવી રીતે ક્રમશઃ 5 ઉમેરવાના છે પછી 375 પછી છે 370 તો શું કર્યા છે 5 બાદ કર્યા એટલે કે ઓછા કર્યા છે તો કંઈ 365 છે તો હવે 365માંથી 5 બાદ કરીએ તો આવશે 360 પછી 355 350 345 એવી રીતે ક્રમશઃ લખવાની છે પછી ત્રીજી સંખ્યા છે 890 પછી 895 તો શું કર્યા છે 5 ઉમેર્યા છે તો અહીં આવશે 905 પછી 910 પછી આવશે 915 પછી આવશે 920 તો એવી રીતે 5 ઉમેરવાના છે તો હવે ચોથી સંખ્યામાં બાદ કરવાનું છે જે તમારે ગણતરી જાતે કરવાની છે હવે છે પ્રશ્ન 40 તો કે 10 10ની ગણતરી કરીને લખો તો કે પહેલી સંખ્યા છે 660 પછી છે 670 પછી 680 આપેલી છે તો કે તે શું કર્યું છે 10 10 ઉમેર્યા છે એટલે કે સરવાળો કર્યો છે તો કે અહીં આવશે 680 પછી આવશે
690 पछी आवशे 700 पछी आवशे 710 पछी 720 अने 730 तो के क्रमशः लखवानी छे। अहीं छे 840 तो के 840 पछी 830 आव्या छे तो शुं कर्या छे 10 बाद कर्या छे पछी 820 तो पण 10 बाद कर्या छे तो अहीं आवशे 810 पछी 10 बाद करी एटले 800 890 880 અને 870 તો ક્રમશઃ છે એ સંખ્યા ઘટાડવાની છે। હવે અહીં તમને સંખ્યા આપી છે 535 પછી 545 પછી છે 555 તો શું કરવાનું છે કે 10 10 ઉમેરવાના છે તો કે 555માં 10 ઉમેરો તો થશે 565 પછી 10 ઉમેરો એટલે 575 પછી 585 595 605 તો એવી રીતે ક્રમશઃ સંખ્યા ઉમેરવાની છે। હવે તમને અહીંયા આપી છે 757 પછી 747 તો શું કર્યા છે બાદ કર્યા છે કે 10 ઓછા કર્યા છે। હવે 747માંથી 10 બાદ કરો એટલે આવશે 737 તો અહીં કેટલા આવશે તો કે 700 છે એ 27 પછી 707 707 પછી આવશે 697 પછી 687 તો એવી રીતે તમારે 10 ઘટાડતા જવાના છે। હવે પ્રશ્ન 41 છે તો કે 20 20 ની ગણતરી કરીને લખો તો કે પહેલી સંખ્યા છે 418 પછી આપી છે 438 તો શું કર્યા છે 20 ઉમેર્યા છે એટલે કે તેમાં સરવાળો કર્યો છે તો કે પછી 438માં 20 ઉમેરો એટલે થશે 458 458માં 20 ઉમેરીએ એટલે થશે 478 પછી 498 498માં 20 ઉમેરીએ એટલે 518 518માં 20 ઉમેરીએ એટલે 538 પછી 558 તો એવી રીતે ક્રમશઃ લખવાની છે। પછી અહીંયા તમને બીજી સંખ્યા આપી છે તે છે 953 પછી 20 ઓછા કર્યા છે એટલે કે બાદ કર્યા છે તો કેટલા થશે 903 હવે 933માંથી 913 બાદ કરો એટલે કેટલા આવશે 20 હવે 913માંથી 20 બાદ કરો એટલે આવશે અહીં આવશે 893 પછી 20 ઓછા કરીએ એટલે 873 પછી 20 બાદ કરીએ એટલે 853 પાછા 20 બાદ કરીએ એટલે કે 833 પાછા 20 બાદ કરીએ એટલે કે 873 તો કે આપણે 20 20 ઓછા કરવાના છે। પછી અહીં છે 216 તો કે તેમાં 20 ઉમેરો એટલે 236 236માં પાછા 20 ઉમેરો એટલે કે 256 256માં 20 ઉમેરીએ એટલે થશે 276 276માં 20 ઉમેરીએ એટલે કે 296 296માં 20 ઉમેરીએ એટલે કે 316 316માં 20 ઉમેરીએ એટલે કે 336 અને 336માં 20 ઉમેરીએ એટલે કે 356 હવે અહીં ચોથો આપેલો છે તો કે 380 પછી 360 એટલે શું કર્યા છે 20 બાદ કર્યા છે હવે 360માંથી 20 બાદ કરો એટલે 340 340માંથી 20 બાદ કરો એટલે 320
पची आवशे 320 माथी 20 बाद करो एटले 300, पची 280, 260 अने 240। प्रश्न 45, 50-50 नी गणतरी करीने लखो। तो के पहली संख्या छे 400, तो के 400 मां तमे 50 उमेरो एटले केटला थाय 450। 450 मां 50 उमेरो एटले 500, 500 मां 50 उमेरो एटले 550, 550 मां 50 उमेरो एटले 600, 600 मां 50 उमेरो एटले 650, पछी 700 अने 750। हवे बीजी संख्या छे तो अहीं तमने 940 लख्या छे अने पछी 890, तो के 50 बात करेला छे, तो के 890 माथी 50 बात करो एटले 840, 840 माथी 50 बात करो एटले 790। હવે 790 માંથી 50 બાદ કરો એટલે 740। હવે 740 માંથી 50 બાદ કરો એટલે 690, પછી આવશે 640 ને 590, તો કે ક્રમશઃ લખવાની છે। હવે વિદ્યાર્થી મિત્રો ત્રીજી સંખ્યા જોઈએ, તો કે 150 માં 50 ઉમેરો એટલે 200, 200 માં 50 ઉમેરો એટલે 250, 250 માં 50 ઉમેરો એટલે 300, 300 માં 50 ઉમેરો એટલે 350, પછી 400, 450 અને 500। હવે તમને અહીં ચોથી સંખ્યા આપી છે, તો કે પહેલી છે 705, 705 માંથી 50 બાદ કરો એટલે 655, 655 માંથી 50 બાદ કરો એટલે 605। હવે 605 માંથી 50 બાદ કરો એટલે 555, 555 માંથી 50 બાદ કરો એટલે 505, 505 માંથી 50 બાદ કરો એટલે 455, 455 માંથી 50 બાદ કરો એટલે 405 અને પછી 355। તો વિદ્યાર્થી મિત્રો આપણે 37 થી પ્રશ્ન 42 સુધી કર્યા છે, તો તમારે સ્વાધ્યાય પોથીમાં પૂર્ણ કરવાના છે।